મળી તારા મીઠપનો મેં હુલો મંડાયો એમાં વ્યો મવ્યો મગાજી ઉઠ્યા રે લો માતા પ્રેમથી બધાને જમાડે છે, માતૃ હૃદય છે, માતે માં બીજા વગડાના વા એમ કહેવાય છે ને, સંતાનોને માટે માં છે ઈ મીઠી વીરડી બનીને આખા પરિવારનું પોષણ કરે છે. કવિ દલપત રામે લખ્યું છે, હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે કતો રાખતી કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળુ જમાતું. બાળકને દુખી ભાળી જો કોઈ દુખી થતું હોય તો માતૃ હૃદય છે. એમ કહેવાય છે કે માના બેસણા ડુંગરા ઉપર થયા અને પિતાના બેસણા પાતાળમાં થયા એટલે પાતાળેશ્વર કહેવાય છે. એમ કહેવાય ને, માં ક્યારે એના માના મંદિરો મુસલમાનો એ નથી તોડ્યા, બીજા બધાએ તોડી નાખ્યા. એટલે માં છે ઈ બધાનું પોષણ કરે છે. કાક કવિએ લખ્યું, હે મોઢે બોલું માં ત્યાં મારું સાચે જ નાનપણ સાંભરે, ઈ મોટપની મજા મને હેજી કડવી લાગે કાગડા. ઈ માના તુકારા મને બહુ યાદ આવે છે. રામ પ્રભુને પણ માં ઉપર બહુ વિશ્વાસ હતો. હે જનનીનું જોર રાઘવ ને રે તું સદા માને ન કરી મોર, એણે પિતાને મોર કર્યા કાગડા. આ રીતે માતૃ હૃદય બધાને સાચવે છે. આ ભક્તિ માતા પ્રેમથી બધાને પીરસી પીરસી જમાડે છે. પ્રેમ ભરેલો દરિયો છે, એમાં પુરુષોત્તમ નારાયણ જેના પુત્ર બન્યા છે. પારાવાર પ્રેમ છે ભગવાનમાં. ધર્મદેવ ભક્તિ માતા બંને ઘનશ્યામને જોઈ જોઈને જીવે છે. અંતરની અંદર ભગવાનના મૂર્તિને હૃદયમાં ધારી એક તો પુત્રનો સ્નેહ છે અને બીજા તો ભગવાનનું પાત્ર છે. ડબલ પ્રેમ હૃદયની અંદર ઉભરાયો છે. છપૈયા વાસીઓ ધર્મ ભક્તિ રામ પ્રતાપભાઈ ઈચ્છારામભાઈ સુવાસીની બધાને ભગવાન ખૂબ સુખ આપે છે. ભગવાનને જોઈ જોઈને જીવન પૂરું કરે છે. જ્યારે દુઃખના દિવસો હોય ને ત્યારે દિવસો બહુ લાંબા થઈ જાય, સુખના દિવસો જીવનમાં ટૂંકા થાય છે. ધર્મ અને ભક્તિના જીવનમાં જ્યારે ટકે ખાવા પણ ન મળતું એવા દિવસો પસાર કર્યા હતા પણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા ત્યારે સુખ સુખની છોડો ઉછળવા લાગી છે. પ્રાણ પ્યારા ઘનશ્યામની સામે જોઈ જોઈને જીવે છે. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનની અંદર વર્ણન કર્યું છે, જીવન રે જોઈ જોઈને લોભાણી, 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 જીવન
પ્યારા હરિવરમાં હૌ હેરાઈ જાય છે. છપૈયા વાસીઓ પૂર્ણ પ્રેમના પાત્ર બન્યા છે. ધર્મદેવ ભક્તિ માતા નિત્ય નિત્ય ભગવાનને લાડ લડાવે છે. ધર્મદેવ ત્રણ દિવસનું ધર્મશાસ્ત્રના પાઠનું પર્વ રાખ્યું છે. ચોતરા ઉપર ઘનશ્યામ આસન પર બેસી અને પિતાશ્રીના મુખથી કથાનું શ્રવણ કરી રહ્યા છે. ધર્મદેવ કથાનું વિવેચન કરે છે. બાલમિત્રોની સાથે ઘનશ્યામ કથા સાંભળવામાં ખૂબ ભગવાનને પ્યાર છે. એવી પ્રેમથી ભગવાનની કથા મોટા માણસ બેસીને સાંભળે ને એમ ઘનશ્યામ એકાગ્ર ચિત્તે ભગવાનની કથા સાંભળી રહ્યા છે. આપણે ચેષ્ટા ચિંતામણીમાં પણ દરરોજ બોલીએ છીએ, કથા સાંભળતા રે, હરે હરે કહી બોલે મર્મ કથાનો રે. ભગવાન કથા સાંભળતા હોય ને તો હરે હરે વચ્ચે બોલે. આપણે હરે હરે ક્યારે બોલવાનું હોય, મર્મ સમજાય તો ભગવાન હરે હરે બોલી અને કથાનું ભગવાનને તાન ચડતું. પછી ભગવાન જમવા માટે થાળ જમવા માટે બ્રહ્મચારી બોલાવા એવા હોય તો ભગવાન કથામાં બેઠા હોય એવી ભગવાનને સ્મૃતિ થઈ આવતી. બીજી ક્રિયા માય ક્યારેક અચાનક રે, જમતા હરે બોલાય. ભગવાનને એમ થઈ જતું, આપણને ક્યારેય થાય? ભગવાનને કથા સાંભળવામાં એટલી પ્રીતિ હતી. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ લખ્યું, મહારાજે કરિયાણા ગામમાં 7-7 વખત ભાગવતની કથા ઉપરા ઉપર સાંભળી છે, રાગજી પુરાણીના મુખ થકી. વિચાર કરો, પુરુષોત્તમ નારાયણ પોતે સ્વયં જ્યોતિ રૂપ છે, છતાં પણ આપણને શીખવવાને માટે ભગવાન કે કથા છે એ મુખ્ય પાયો છે. આ સત્સંગ રૂપી હવેલીનો પાયો ભગવત કથા છે. જો એ કથા મોળી પડે તો સત્સંગમાંથી પાછા પડીએ. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા કથાથી ધરબેલા છે. એટલે સત્સંગ રૂપી હવેલી સ્થિર છે. એટલે મહારાજે સંતોની પાસે આવા આવા સતશાસ્ત્રોની રચના કરાવી અને આ સત્સંગની મધ્યની અંદર આવા શાસ્ત્રો મૂકી દીધા, ત્યારે આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ. જનમંગલમાં શતાનંદ સ્વામીએ પણ ભગવાનને નમસ્કાર કર્યા છે, ઓમ સતશાસ્ત્ર વ્યસનાય નમઃ. ભગવાન સતશાસ્ત્રના વ્યસની હતા. ઘણા પ્રકારના માણસને વ્યસન હોય છે, પણ કથા સાંભળવાનું જ્યારે વ્યસન પડી જાય ત્યારે બીજું કંઈ જોઈએ જ નહીં. તુલસીદાસજીએ રામાયણની અંદર કથાને ચંદ્રના કિરણની ઉપમા દીધી છે. એક ચોપાઈની અંદર, એક ચોપાઈની અંદર તો ભગવાનની કથાને તાલીની ઉપમા દીધી છે. રામ કથા શશિ કિરત સમાના, ચંત ચકોર કરહી જેહિ પાના. કથા ચંદ્રના કિરણ જેવી છે. ચંદ્રનું કિરણ એકદમ શીતળ શાંત હોય છે. સૂર્યનું કિરણ સામે આપણે જોઈ ન શકીએ, ચંદ્રના કિરણને આપણે જોઈ શકીએ, ટાઢક આપે છે. એમ કથા છે એ આપણા હૃદયની અંદર શાંતિ આપે છે. કથા ઉલટાવીએ તો થઈ જાય થાક. જન્મ મરણના થાકને ઉતારનારી ભગવત કથા છે. રામ કથા સુંદર કર તારી, તાલી
તાલી પાડીએ તો પક્ષીઓ દાણા ચણતા હોય ને તો ઉડી જાય, એમ આપણા અંતઃકરણની અંદર સંકલ્પ વિકલ્પ રૂપી પક્ષીઓ બેઠા છે, એને ઉડાડવાને માટે હરિ કથા રૂપી ભગવત નામ સ્મરણ કીર્તન રૂપી તાલી બજાવીએ તો અંતરથી બધા જ સંકલ્પો વિરામ પામીને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય, એવી કથા ભગવાન પ્રેમથી સાંભળે છે. ધર્મ પિતાના મુખ થકી આંબલી નીચે બેઠા બેઠા ચોતરા ઉપર બાલ પ્રભુ ઘનશ્યામ કથા સાંભળી રહ્યા છે. કથા સાંભળે શ્રદ્ધા સહિત પિતાની પાસે ભ્રાંતિ રહિત, ત્યારે ઈચ્છા કરી ઘનશ્યામે આવ્યા અમર સહુતે ઠામે, આવ્યા અમર સહુતે ઠામ. કથા સાંભળવામાં ભગવાનને પ્યાર છે, પણ ભગવાને અંતરથી આકાશમાં અમર એટલે દેવોને યાદ કર્યા, બધા દેવો ઘનશ્યામનો સંકલ્પ પામી ગયા છે. સંકલ્પ કર્યો ત્યાં તો દેવો કથામાં આવી ગયા છે,